Hello friends, how are you? This is Chirag sir English. You are watching lecture number 6, Basic Information. दोस्तों छेला लेक्चर में आपने लोगों ए इंग्लिश ग्रामर 11, 12 हम तो आपने 12 ने ध्यान में रखते बोर्ड की परीक्षा ने बोर्ड की परीक्षा में कई रीते पूछाई है एनी माहिती तमने आपेली ग्रामर में हवे खाली ग्रामर ज भणवानुं नथी होतुं टेक्स्ट बुक होय छे जेम 10मां मां तमारे ब्लेक बुक हतुं एम 11 12 मां पण साइज मां एक बुक आवे छे जेनुं नाम छे लेफ्ट विंग 10मां मां ब्लेक बुक हतुं एनी पहेला 8मां मां बटरफ्लाय हतुं पछी कदाच डॉल्फिन हतुं एम दर वर्षे इंग्लिश नी टेक्स्ट बुक नी साथे साथे एक बीजी टेक्स्ट होय छे ए पण आपणे भणवानी होय छे तो अहीं आज आप बात करीशुं के इंग्लिश ना 100 मार्क्स में कई कई वस्तु आपने पूछाई छे घणा लोको बहुत टेक्स्ट बुक तैयार करे बीजू कई न करे पर टेक्स्ट बुक मात्र 28 मार्क्स नी होय 28 मार्क्स पासिंग मार्क्स 33 होय छे दोस्तों आ 28 मार्क्स माथी तमने शुं पूछाय તમે 10માની સાથે કમ્પેર કરી શકો એટલે ખાસ આ વિડીયો આપણે બનાવી છે 10મામાં એક્સ્ટ્રેક આવતા 12મામાં એક્સ્ટ્રેક આવશે 10 માર્કના આપણું ફેવરિટ છે એક્સ્ટ્રેક કેમ કે એક્સ્ટ્રેકમાં આપણે કાંઈક ને કાંઈક જવાબ આપણે ગમે એમ કરીને આવડી જાય શોર્ટ નોટ તમારે 10મામાં આવતી હતી 11 12મામાં આવે 10મામાં કદાચ તમે 6-7 લીટી લખતા હતા અહીંયા થોડીક વધારે આપણે લખવી પડશે 15-20 લીટી એના 6 માર્ક છે તો 28 માંથી 10 ને 6 4 માર્કના ટ્રુ ફોલ્સ હવે 10માં ટ્રુ ફોલ્સ આવે છે કે નહીં તો મને ખબર નથી કદાચ આવતા હોય તો એ અહીંયા રિપીટ થશે પોઈન્ટ સાંજા 5 માર્કની એડિટિંગ વોકેબ્યુલરી ઇન એડિટિંગ 3 માર્ક તો અહીંયા કેટલા થયા 10 ને 6 16 16 ને 4 20 20 ને 5 25 25 ને 3 28 તો ટોટલ ટેક્સ્ટ બુક આપણને પૂછાય છે 28 માર્કની દોસ્તો આ બધું ટેક્સ્ટ બુકનું છે 28 માર્કમાં ટોટલ ટેક્સ્ટ બુક ગ્રામર 30 માર્ક 58 માર્ક થયા લેટરિંગ જે આવે છે બીજી ટેક્સ્ટ બુક સાથે સાથે એક્સ્ટ્રા એક્ટિવિટી વધારાની ઇતર પ્રવૃત્તિ માટે બુક એના 13 માર્ક છે 13 માર્કમાંથી એમાંય એક્સ્ટ્રેક પૂછાય 5 માર્કના 5 માર્કની સમરી પૂછાય સમરી એટલે સંક્ષેપીકરણ ગુજરાતીમાં તમે ગુજરાતીમાં જે મોટો પેરેગ્રાફ હોય એને 1/3 એક તૃતીયાંશ ભાગમાં જે લખી નાખો એને સમરી કહેવાય એ સમરી 5 માર્કની આવશે અને નિયરેસ્ટ મિનિંગ 3 માર્કના બોર્ડની બ્લુ પ્રિન્ટમાં એવું લખેલું છે કે અમે નિયરેસ્ટ મિનિંગ લેફ્ટિંગમાંથી પૂછશું પણ દોસ્તો તમને તો ખ્યાલ છે બ્લુ પ્રિન્ટ થોડીક આગળ પાછળ થઈ શકે તમારી સાથે 10મામાં બહુ આગળ પાછળ થઈ ગઈ એમ આ લોકો કે છે લેફ્ટિંગમાંથી પૂછશું પણ મારા દીકરા ક્યારેક ટેક્સ્ટબુકમાંથી નહીં પૂછી લે એડિટિંગ સોરી નિયરેસ્ટ મિનિંગ એટલે નિયરેસ્ટ મિનિંગ આપણે બંને ના કરી છે જ્યાંથી પૂછવું ત્યાંથી પૂછે એટલે ટોટલ માર્ક થયા 13 લેફ્ટિંગના 13 ટેક્સ્ટબુકના 28 ગ્રામરના 30 આ 30 માર્કમાં શું પૂછાય એની આખી વાત આપણે ગઈકાલે વિડીયોમાં તમને બતાવી દીધી ટોટલ 6 પોઈન્ટ ગ્રામરના 6 પોઈન્ટ એને પૂછવાની રીત અલગ અલગ છે ચેન્જ ધ ટેન્સ એક્ટિવ પેસિવ ફ્રેમ ધ ક્વેશ્ચન ઇનડાયરેક્ટ સ્પીચ સિન્થેસિસ ફંક્શનલ ગ્રામર અને એરર કરેક્શન પૂછવાની વેરાયટી અલગ અલગ પણ મુખ્ય 6 પોઈન્ટ આપણે યાદ રાખવાના 6 પોઈન્ટની અંદર બધી વસ્તુ આવી જશે કમ્પોઝિશન એટલે કે એસએન ઈમેલ ને એ બધું કમ્પોઝિશન કહેવાય લેખન વિભાગ આખે આખો જ્યાં તમારે લખવાનું જ છે એ લેખન વિભાગ 24 માર્કનો છે જેને હું સેક્શન ઈના નામથી ઓળખું છું કેમ કે આખે આખો આ સેક્શન ઈ છે છેલ્લો સેક્શન 24 માર્ક આ રિઝલ્ટમાં લગભગ જે લોકો બહુ એટલે બહુ અતિશય જેને નબળા કહી શકાય એવા વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો એનું એકમાત્ર કારણ
સેક્શન ઈ. આવી ચર્ચા કરવાનું કારણ ઈ છે કે તમે બારમાની તૈયારી અત્યારથી કરવા માંગતા હોય તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે શું તૈયારી કરવી, કેવી રીતે તૈયારી કરવી. 24 માર્ક્સ છે આના. તો અત્યારથી આપણને અમુક એસે વાંચવાની, અમુક કમ્પોઝિશન પાવર જે કાંઈ હોય એ પાવરફુલ ભરવાની ખબર પડે. એસે 8 માર્કમાં હોય, 150 શબ્દનો એસે હોય દોસ્તો. 10મામાં તમારે નાનો એસે હતો, અહીંયા મોટો એસે છે. કમસે કમ તમારે 2 પેજ ભરવા પડે છે, આગળ પાછળ. એક આગળની સાઈડ, એક પાછળની સાઈડ, આમ 1 પેજ, તમારી ભાષામાં 2 પેજ. ઈમેલ એના હાથમાં રિપોર્ટ હોય છે. ઈમેલના માર્ક કેટલા? તો કે 5. ઈમેલના હાથમાં રિપોર્ટ, આપણે બંને વસ્તુ કરશું, ઈમેલી કરશું, રિપોર્ટી કરશું. વધારે પોપ્યુલર ઈમેલ છે કેમ કે એમનું ફોર્મેટ બહુ મસ્ત હોય, અને ફોર્મેટના 5 માંથી 2 માર્ક તો ફોર્મેટના હોય છે, એટલે વિદ્યાર્થીઓને વધારે સરળ ઈમેલ રહે છે. છતાંય રિપોર્ટના પણ ફોર્મેટ આપણે સમય આવશે ત્યારે કરાવશું. એપ્લિકેશન બહુ મસ્ત વસ્તુ, ખાસ પાસ થવાવાળા વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન ઉપર એને વધારે મહેનત કરેલી, અને એના છે 6 માર્ક. એકદમ મસ્ત ફોર્મેટ, આખું ફોર્મેટ એકવાર પાકું થઈ જાય પછી કોઈ ચિંતા નહીં, પછી માત્ર એમાં ડિગ્રી ફરે. શેની એપ્લિકેશન કરવી છે? ટીચરની. શેની એપ્લિકેશન કરવી છે? માર્કેટિંગ મેનેજરની. શેની કરવી છે? મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની. શેની કરવી છે? ક્લાર્કની. શેની કરવી છે? કેશિયરની. જુદી જુદી પોસ્ટ, જે પણ સમાજમાં અમુક ડિગ્રી તો તમને એમ નામ ખબર હોય કે ભાઈ આવું બનવું હોય તો આ ડિગ્રી જોઈ. કોને પોસ્ટ કરે? સ્કૂલમાં પ્રિન્સિપાલને, બીજે ક્યાંય મેનેજરને, કોઈ ઓથોરિટીને, કોઈ નામ ન આવડે તો MD ને. બહુ સરસ મસ્ત વસ્તુ છે એપ્લિકેશન. 6 માર્ક એના છે. 8 ને 5 13 ને 6 19 થઈ ગયા, અને હવે 5 માર્ક છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે શું? તો કે તમારી સામે એક બોક્સ હોય, બોક્સની અંદર વિદ્યાર્થીઓના નામ, એમાંથી કેટલા પાસ થયા, કેટલા ફેલ થયા, કોને બોર્ડ ફર્સ્ટ નંબર આવ્યો, આવી બધી વિગત બોક્સમાં હોય. પછી પાઈ ચાર્ટ હોય એમાં હોય, એ વિગતો બધી આપણે વર્બલ સ્વરૂપે લખવાની હોય. બોક્સમાંથી માહિતી આપણે એક એક વાક્ય એનું બનાવવાનું. જ્યારે શીખશો ત્યારે એનું પણ ફોર્મેટ જેવી વસ્તુ તમને મળશે. અને 24 માર્ક થઈ ગયા આપણે, 8 ને 5 13 ને 6 19 ને 5 24, અને છેલ્લી વસ્તુ આ બધાનો ટોટલ કરી તો 95 થશે. 8 ને 3 11, 11 ને 4 15, 15 નો 5, 2 3 4 5 6 7 8 9 95. અને 5 માર્ક કોના છે? તો કે 5 માર્ક છે કોમ્પ્રિહેન્શન, એટલે કે ન્યૂઝ ક્લિપિંગ. એક ન્યૂઝ ક્લિપિંગ, સમાચારનો ટુકડો તમને આપેલો હોય, ગુજરાત સમાચાર આવે, ઇંગ્લિશ ન્યૂઝ પેપર છે, ટાઈમ્સ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ વગેરે ન્યૂઝ પેપરમાંથી એક ક્લિપ મૂકી દે. માનો કે સુશાંત સિંહની ઘટના આવેલી, તો એના સ્યુસાઇડની એક નોટ મૂકી દીધી, એની નીચે 5 પ્રશ્ન હોય કે એણે ક્યારે સ્યુસાઇડ કર્યું, પછી અંદર કોઈ વીકનેસ હતું, એવા 5 પ્રશ્નો બનાવે. પીએમ મોદી ચાઇના ગયા તો એની મુલાકાત વિશેનો આખો પેરેગ્રાફ મૂકી દે, અને એની નીચે પ્રશ્ન પૂછે ક્યારે ગયા, કોને મળ્યા, કઈ કઈ ડીલ થઈ વગેરે પ્રશ્નો મૂકી દે. આને કહેવાય ન્યૂઝ ક્લિપિંગ. બહુ સરળ, એક્સ્ટ્રેક્ટ જેવું જ હોય, પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ આપણે ગોતવાના. તો દોસ્તો, આવી રીતે તમારી 100 માર્કની પેપર સ્ટાઇલ છે. ફરી એકવાર કહી દઉં, ટેક્સ્ટબુક 28 માર્કની, લેફ્ટિંગ 13 માર્કની, ગ્રામર 30 માર્કનું, કમ્પોઝિશન 24, અને ન્યૂઝ ક્લિપિંગ 5. આવી રીતે 100 માર્ક બને. હવે આપણે લોકો હાલમાં ટેક્સ્ટબુકમાં, લેફ્ટિંગમાં કે કમ્પોઝિશનમાં નથી જતા, પણ ગ્રામરમાં જશું આપણે. ગઈકાલના વિડીયોમાં મેં તમને કીધું હતું કે ટેન્સ વિશેની થોડીક બેઝિક માહિતી હું તમને આપીશ, પણ એની પહેલાં આજે આપણે આ બધી માહિતી વધારે જરૂરી હતી, એટલે આપણું એ ક્લિયર થઈ જાય. ગ્રામર સેશન આપને ખબર છે, પણ ટેક્સ્ટબુક સેશન કેવી રીતે પૂછાય, કઈ રીતે આપણે ધ્યાન રાખવું અત્યારથી ખબર પડે. આ કહેવાનો હેતુ એ છે કે અત્યારથી જે લોકોની ઈચ્છા હોય કે અમારે પણ હાઈસ્ટ માર્ક લેવા છે, આ વર્ષે કોઈ સ્ટુડન્ટને 96 આવે છે તો આપણા માટે મોટી ચેલેન્જ થઈ ગઈ, હવે આ 96ને કેમ પાર કરવું. તો અત્યારથી જો કોઈની ઈચ્છા હોય કે હું હાઈસ્ટ લઈ શકું છું, રાઇટિંગ એ બહુ મસ્ત હોય, તો એ આ સેક્શનનું કામ અત્યારથી ચાલુ કરે. સેક્શન ઈ, 10માના લેવલના એસે વાંચો તો એ આવશે.
કોઈ મોટા ભાઈ બહેન 11-12માં ભણતા હોય ને એની પાસેથી કાંઈ એવું મટીરિયલ મળી જાય એ વાંચે તો પણ હશે, જરૂર પડે તો અમે લોકોએ ટ્રાય કરી છે એ PDF બની જાય તો તમને પણ મોકલશું, એમાં ઘણા મોસ્ટ ટાઈમ થી જેવા એસે મૂકશું, પણ હાલમાં જે છે એ વાંચવાનું ચાલુ કરી દેજો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ, બાય.